नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो ऑनलाइन गुजरात न्यूज में। हूँ रिपोर्टर कौशिक। गुजरात मंदिरों कैम्पेन हेठ आज अपने आया छे मेहसाणा जिला कड़ी तालुका नंदासण गाम खाते, ज्या उमानगर खाते श्री मेलड़ी माताजी खूबज सुंदर मंदिर आवेलू छे। अहीं रजत जयंती महोत्सव भव्यते भव्य 25 वर्ष थता आयोजन करवामां आव्युं छे, जेना भागरूपे आज शतचंडी महायज्ञ प्रारंभ करवामां आव्यो छे। अपनी साथे हाल जगदीश भाई, अरविंद भाई, नरेन्द्र भाई तथा अशोक भाई हाजर छे, ते आपणने संपूर्ण विगत आ कार्यक्रम मंदिरना इतिहास विशे माहिती आपशे। थैंक यू। जगदीश भाई उमानगर। जगदीश भाई, आ मंदिर पहला तो कई जगह आवेलू छे, कोनू मंदिर छे? जो शुरुआत में जो आ मंदिर कड़ी मेहसाणा जिला ना कड़ी तालुकाना नंदासण गाम में उमानगर गाम में आवेलू छे। आ जे उमानगर में हाल जे मंदिर छे ए नंदासण गाम में सैयदो जे ते समय काम धंधा अर्थे बहार गयेला त्यारे तेमना गाड़ा में पत्थर लावेला। ए पत्थर जे हाल जे नंदासण गाम में मेहड़ी माताजी मंदिर छे त्यो गाड़ू आईने उभो रहेलू, पछी ए गाड़ामांथी पत्थर नीचे उतार्या पछी गाड़ू आगळ चाल्यू, पछी ए गाड़ा ए पत्थरमांथी गेबी अवाज आव्यो के भाई हूँ मेहड़ी माताजी छूँ अने मने पूजो। एटले जे ते समय ग्रामजनोए भेगा मळीने नानी देरी बनावेली, ए पछी समयांतरे थोड़ो थोड़ो विकास करता मोटी देरी बनावी। अत्यारे अरविंद भाई दाढी जे जिला पंचायत सदस्य हता तेमनी पासे वहीवट हतो त्यारे तेमने जे ते समय जेग थी मंदिर 6 फूट जेटलू ऊँचू बनायू अने अंदाजे लगभग 7-1 लाख रुपया खर्चो करीने हाल जे मंदिर नंदासण गाम में छे ते ऊँचू बनायू। पछी जे उमानगर गामनी वात करिए तो लगभग 1975 में उमानगरनी स्थापना थई अने उमानगर में वसवाट 76-77 में वसवाट चालू थयो, त्यारे 76-77 में नानी देरी हती। पछी गामजनोए फंड फाळो उघराईने 1995 आ मंदिरनू नवेसरથી મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આ મંદિર બનાવવાનું ચાલુ કર્યું। મંદિર ત્યારે પૂર્ણ થયું 13/12/98 રોજ મંદિર પૂર્ણ થયું ત્યારે સમસ્ત ગ્રામજનો દ્વારા આ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોવામાં આવ્યો અને 13/12/98 પછી દર વર્ષે 13 ડિસેમ્બરે આ મંદિરનો પાટોત્સવ ગ્રામજનો દ્વારા ઉજવવામાં આવે છે તથા આ જે પાટોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે ગામના દાતાઓ તરફથી બપોરનો ભોજનનો દાતા તરફથી ભોજન આપવામાં આવે છે, સોદના સમય પણ ભોજનના દાતા તરફથી ભોજન આપવામાં આવે છે। રાત્રે દરેકને આનંદ માટે રાસ ગરબા છે, ડાયરો છે એવી પણ વ્યવસ્થા કરવામાં આવે છે તથા અખંડ જ્યોત પણ દાતાઓ તરફથી અખંડ જ્યોતનું પણ વ્યવસ્થા કરવામાં આવે છે। બીજું કે આ ગામમાં દરેક લગભગ 1.5 વિદેશમાં વસવાટ કરે છે તથા જે બેન દીકરીઓને અમે દર પાટોત્સવમાં બેન દીકરીઓને બોલાવવામાં આવે છે એ બેન દીકરીઓને પણ ટ્રસ્ટ મંદિર દ્વારા પણ ભેટ આપવામાં આવે છે અને ગામના દાતાઓ દ્વારા પણ બેન દીકરીઓને ભેટ આપવામાં આવે છે, એટલે બેન દીકરીઓ પણ રાજી થાય અને ગામજનો પણ આ જે દાન આપીને એમને પણ ખુશ થાય ભાઈ અમે માતાજીમાં કંઈક ફૂલ નહીં તો ફૂલની પોખડી આપીને દાન આપ્યું તથા જે મંદિર 1998 બનાવ્યું ત્યારથી આજ દિન સુધી અખંડ જ્યોત ચાલુ છે તથા જે આ ઉમાનગરનું જે મંદિર છે એ હાઈવે ઉપર આવેલું હોવાથી યાત્રાળુઓ પણ ખૂબ જ સંખ્યા મોટી સંખ્યામાં આવે છે, રવિવારે તથા પૂનમે તો હજારોની સંખ્યામાં અહીં યાત્રુકો આવીને માતાજીના દર્શન કરે છે। બોલો બીજું। નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? અરવિંદ પટેલ। અરવિંદભાઈ, મંદિર દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આજે આયોજન રાખ્યું? આજે આ મંદિરમાં 25 વર્ષ થયા છે એટલે બધા અમારા ગામજનો ભેગા થઈ અને અમારું ઉમાનગર છે 400-500 ઘરનું ઉમાનગર છે, એમાંથી અમારા 2 મેળડીમાં છે અને 2 નંદાસણ ગામમાંથી જ્યોત લાવી અને અહીંયા મેળડીમાં કરેલા એક નાનું દેવળ પણ એ પણ મેળડીમાંનું છે, એ વર્ષો પહેલાં લાવેલા એક એનાથી મોટું મેળડીમાંનું મંદિર છે અમે 1998 બનાવ્યું, એ પછી અમે દર વર્ષે એનો પાટ ઉત્સવ ઉજવીએ છીએ ભાઈ, એના માટે કોઈ પણ કાર્યક્રમ હોય અને આજે આ મેળડીમાં બનાવ્યા પછી અમારી કોઈ પણ ઘટના કે કોઈ પણ અમને તકલીફ પડી હોય એવું અમને આજ સુધી આ 25 વર્ષ થયો અમને કોઈ પણ તકલીફ પડી નહીં કે અમારે કોઈ દાળ કાળો હાલનો ના પહેરવો પડે એવી રીતે આ અમારા મેળડીમાં અમને સહાય કરે છે। આજે અમારા બાળકો બધા વર્ષો પહેલાં જ અમેરિકા જતા રહ્યા, અમારા ઉમાનગરના નતા જતા જ્યારે માતાજીને અમે બિહાર્યા એ પછી માતાજીએ અમને બહુ સહાય કરી અને આજની તારીખમાં કોઈ આજે ખાલી પેલા એ થાય હોય અમેરિકા છોકરો પહોંચી જાય છે, યુવાનો પહોંચે છે, વૃદ્ધ પહોંચે છે, ઘણા સિટીઝન થઈ ગયા, ઘણા ગ્રીન કાર્ડવાળા થઈ ગયા, એટલે માતાજી ખૂબ સપોર્ટ કરે છે અને એટલા માટે આ માતાજી
नंदासण जासलपुर त्यां एक अमरुँ नंदासण में मुस्लिमों घर में एक माताजी है। आज की तारीख में घर खोली शकता नहीं परिस्थिति मेरड़ी में आज पे मुस्लिमों करेली है कि भाई आ घर तब आपो हूँ प्रयत्न करूँ छूँ कि भाई आ मेरड़ी में से अमना अमने आपो पर मुस्लिमों जो मौलवीओ है ये मौलवीओं कारण ये मंदिर ये अमने एमनु मकान आपता नहीं एट अमे थोड़ा करिए माताजी कीधु बटा अगर अमे 9 फूट अंदर आ मंदिर गामबद्ध करेलू और अँ नंदासण में 400 वर्ष पहला 18 गाड़ो लाई ने जयरे खेचवा करू पर छतों ये वक्त मेरड़ी में अटिया ने मेरड़ी में तो चमत्कार बतायो चमत्कार पशी आ मेरड़ी में जोत नहीं हो तो 50 टेकोड़े जाइए अँ अमदावाद में गई खेड़ा में गई साणंद में बदा घनी अंबाजी बड़ी घनी जगह आ माताजी प्रगट अँ जोत लई जाइ अने सेवा करे छे अमरईवाड़ी में माताजी बेहारेला छे एटले घनी जगह नंदासण मेरड़ी प्रख्यात है। आ अमारी मेरड़ी में एवो छे कि कोईपण कार्य करवूं हो तो खाली अँ भुआ भोपाला में करता नहीं माताजी जो दर्शन करे एटले कार्य पूरु थी जाए एटलू ज मारे कहेवुं छे बीजुं कंई कहेवुं नथी माताजी विशे। नमस्कार साहेब शुं नाम छे आपनुं? नरेन्द्र पटेल। नरेन्द्र भाई शुं शुं आयोजनो आ त्रिदिवसीय મહોત્સવમાં કરવામાં આવે? શ્રી મેલડી માતાજીનો આજે 25 વર્ષ પૂરા થયા છે તો 3 દિવસ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે સચંડી યજ્ઞ રાખેલ છે। પહેલા દિવસ બીજા દિવસ અને ત્રીજા દિવસ એમ 100 પાઠ હોમવામાં આવશે। 3 દિવસ 100 પાઠ પૂરા કરવામાં આવશે। આવતીકાલે તારીખ 12/12/2023 રોજ શોભાયાત્રા તેમાં બધા જ ભાઈઓ બહેનો એમાં ભાગ લેશે અને ત્રીજા દિવસે આપણે રાસ ગરબાનું આયોજન છે તથા ગામનો પૂરો સાથ સહકાર હોવાથી આ આયોજન થયેલ છે। તો માતાજીને આજે 25 વર્ષ નિમિત્તે સચ્ચનીનું આયોજન રાખેલ છે જય મેળડીમાં। નમસ્કાર સાહેબ શું નામ છે આપનું? હસમુખભાઈ પટેલ। હસમુખભાઈ શું જણાવવા માંગશો સાહેબ? આજે અમારો 3 દિવસનો રજત જયંતિનો કાર્યક્રમ છે મહોત્સવ છે એમાં મેળડી માતાના હવન ને એવું બધું થશે અને તમામ દાતાઓએ જે પાટલા બોલ્યા હોય ભોજન દાતા બોલ્યા હોય એમની સ્વૈચ્છિક દાન આપ્યું હોય એ તમામ દાતાઓનો ગામજનો તરફથી સર્વે ગામજનો તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।